કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. તો હવે આપણે જોઈએ કે દ્રવ્યની અવસ્થાઓ. તો મિત્રો, અત્યાર સુધી આપણે દ્રવ્યની મુખ્ય ત્રણ અવસ્થા ભણેલા છે, ઘન, પ્રવાહી અને વાયુ. મિત્રો, દ્રવ્યની એકચ્યુઅલી અત્યાર સુધીમાં શોધાયેલી પાંચ અવસ્થા છે, બરાબર. ઘન, પ્રવાહી, વાયુ અને ચોથી છે પ્લાઝમા. મિત્રો, પ્લાઝમા આપણે આમાં એકદમ ટૂંકમાં સમજવાનું છે, બરાબર, માત્ર બે માર્ક્સના પ્રશ્નમાં. અને પાંચમી છે બોઝ આઇન્સ્ટાઈન સંગઠક, બરાબર. તો આ બંને, ચોથી અવસ્થા પ્લાઝમા અને પાંચમી અવસ્થા બોઝ આઇન્સ્ટાઈન સંગઠક, જેના શોર્ટમાં કહેવાય બોઝ આઇન્સ્ટાઈન સંગઠક, બરાબર. અહીંયા આગળ ઈ આવશે, બોઝ આઇન્સ્ટાઈન સંગઠક, BES, બરાબર. તો ચોથી અવસ્થા પ્લાઝમા, પાંચમી અવસ્થા બોઝ આઇન્સ્ટાઈન સંગઠક, એટલે BES આપણે ભણવાની છે. પહેલી અવસ્થા જોઈએ, સ્ટાર્ટ કરીએ કે દ્રવ્યની અવસ્થાઓ. મિત્રો, ચારે બાજુ આપણે ધ્યાન જશે, અવલોકન કરીએ તો જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે. કોઈ પણ પદાર્થ હોય જુદી જુદી અવસ્થામાં આપણે જોવા મળે છે. મિત્રો, પાણી H2O એક એવું છે જે આપણે ત્રણે ત્રણ અવસ્થામાં જોવા મળે છે. ઘન સ્વરૂપે બરફ, પ્રવાહી સ્વરૂપે પાણીમાં અને વાયુ સ્વરૂપે બાષ્પ તરીકે આપણને જોવા મળે છે. આગળ જોઈએ, આપણી આસપાસના દ્રવ્યો ત્રણ જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે, ઘન, પ્રવાહી અને વાયુ. ઘન એટલે સોલિડ, પ્રવાહી એટલે લિક્વિડ અને વાયુ એટલે ગેસ. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ઉદ્ભવે છે. આપણે ત્રણ મુખ્યત્વે ભણવાની છે, અને જે બે છે ચોથી અને પાંચમી, એને માત્ર આપણે શોર્ટમાં ભણવાની છે. મિત્રો, તો હવે આપણે દ્રવ્યની ત્રણ અવસ્થાઓના ગુણધર્મો વિશે વિસ્તૃત ચર્ચા કરીએ. તો જો મિત્રો, આ તો તમે આગળના ધોરણમાં છઠ્ઠા, સાતમા, આઠમામાં પણ શીખેલા જ છો, બરાબર. એટલે આમાં કંઈ વધારે તમને સમજવામાં અઘરું નહીં પડે. નીચે દર્શાવેલા વસ્તુઓ એકઠી કરો, જેમ કે પેન, પુસ્તક, સોય અને દોરીનો ટુકડો. આ બધી વસ્તુઓ મિત્રો ઘન પદાર્થ છે. ઉપરી વસ્તુઓ કોરા કાગળ પર મૂકી તેની ફરતે પેન્સિલ ફેરવી અને આકારનું રેખાચિત્ર બનાવો. મતલબ કે મિત્રો, આ એવી વસ્તુઓ છે જેમના તમામના આકાર તમે જાણતા છો અને તમામના એક ચોક્કસ આકાર છે. તો એના પરથી કહી શકીએ જે ઘન પદાર્થ છે એનો આકાર કેવો હોય છે, ચોક્કસ હોય છે. શું તમે તમામ વસ્તુઓને આકાર ચોક્કસ સીમાઓ અને ચોક્કસ કદ હોય છે? તો મિત્રો, હા, આ તમામ વસ્તુ એવી છે જેનો ચોક્કસ આકાર પણ હોય છે, ચોક્કસ સીમાઓ પણ હોય છે અને ચોક્કસ કદ પણ ધરાવે છે. મિત્રો, આ થઈ એની પહેલી ઘણ અવસ્થાની પહેલી લાક્ષણિકતા, કે ઘણ પદાર્થ ચોક્કસ આકાર ધરાવે છે, ચોક્કસ સીમાઓ હોય છે અને ચોક્કસ કદ પણ ધરાવે છે. તેને હથોડી વડે મિત્રો ટીપી શકાય છે અને ખેંચી પણ શકાય છે. તો એના પરથી કહી શકાય મિત્રો, જે ઘણ પદાર્થ છે એ ટીપાઉપણું અને તણાવપણાનો પણ ગુણધર્મ ધરાવે છે, બરાબર. જેમ કે કોઈ લોખંડનો નાનો અમથો ટુકડો લઈએ આપણે, એને ટીપીએ તો એમાંથી તાર પણ બનાવી શકીએ છીએ, બરાબર. અને ટીપીને એમાંથી પતરું પણ બનાવી શકાય. તો પતરું બનાવે એટલે ટીપાઉપણું, અને તાનીને તમને ખબર છે કે આપણે જે ઘરમાં જે વાયરિંગ વપરાય છે એમાં એલ્યુમિનિયમના જે તાર આવે છે, એલ્યુમિનિયમ જાતે ઘન પદાર્થ છે અને એના વાયર તેને ખેંચીને બનાવવામાં આવે છે. એટલે કે એલ્યુમિનિયમ પદાર્થમાંથી એના તણાવપણાના ગુણધર્મને લીધે એનું વાયરમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. એટલે કે ઘન પદાર્થ ટીપાઉપણું તેમજ તણાવપણાના ગુણધર્મ ધરાવે છે. શું આ તમામ વસ્તુ એકબીજાનું પ્રસરણ શક્ય છે? તો મિત્રો, ઘન પદાર્થનું એકબીજામાં પ્રસરણ થઈ શકતું નથી. બે ઘન પદાર્થ ભેગા કરીએ અને એમાંથી કોઈ ત્રીજો નવો પદાર્થ આપણને મળી શકતો નથી, બરાબર. હવે બળ લગાવીને આપણે આ વસ્તુને સંકોચવાનો, દબાવવાનો પ્રયત્ન કરો, શું સંકોચન થાય છે? હા મિત્રો, અમુક વસ્તુ એવી છે ઘન પદાર્થ જેનું સંકોચન થઈ શકે છે, પરંતુ મોટાભાગની ઘન પદાર્થોનું સંકોચન થઈ શકતું નથી. જેમ કે સંકોચન થઈ શકે એવું આપણે ઉદાહરણ તરીકે લઈએ તો રબર. રબરને આપણે દબાવીએ છીએ, મતલબ કે બાહ્ય બળ લગાવીએ છીએ, ત્યારે એનું સંકોચન થાય છે. પરંતુ જ્યારે બાહ્ય બળ લગાવતા નથી તો પાછું એ મૂળ સ્થિતિમાં આવે છે અને તેનું સંકોચન થતું નથી. બીજું વાદળી, કારણ કે વાદળી ઘન પદાર્થ જ કહેવાય, પરંતુ એની વચ્ચે ખૂબ જ વધારે પ્રમાણમાં જગ્યા હોય છે, તેને કારણે આપણે બાહ્ય બળ લગાવવાથી તેને દબાવી શકીએ છીએ, એટલે એનું સંકોચન થઈ શકે છે, બરાબર. ઉપરયુક્ત તમામ ઉદાહરણ ઘન પદાર્થના છે. આપણે જોઈ શકીએ છીએ કે દરેક વસ્તુને ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે. આ મિત્રો એની ઘન પદાર્થની લાક્ષણિકતા છે, બરાબર. આકાર હોય છે, સીમા હોય છે, કદ હોય છે, સંકોચનનો થઈ શકે છે, પણ એકદમ અંશત હોય મિત્રો, એકદમ ઓછું સંકોચન થાય. જેમ કે રબર અને વાદળી જેવા પદાર્થોમાં, બાકી મોટાભાગના પદાર્થોમાં સંકોચન થતું નથી ઘન પદાર્થોમાં. તેમાં ટીપાઉપણું તણાવપણાનો પણ ગુણધર્મ ધરાવે છે. હવે અવગણ્ય કહી શકાય તેવું સંકોચન, એટલે મિત્રો અવગણ્ય એટલે નહિવત, બરાબર. ઘન પદાર્થો બાહ્ય બળ લગાવો છો તો તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. જો આ પણ આપણે લખી શકાય કે લાક્ષણિકતામાં, કે બાહ્ય બળ લગાવવા છતાં પણ પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. રબર અને વાદળી સિવાયના ઘન પદાર્થોની વાત કરીએ, બરાબર.
घन पदार्थ पर बल लगाओ तो तूटी सके छे, परंतु तेना आकार में फेर करो मुश्किल छे। कोई जेम के आपणे चौकनी बात करिए तो एनी उपर आपणे ज्यारे बल लगाए छे चौकना बे टुकड़ा थई जाए बराबर, पण चौकना बन्ने टुकड़ानो पण एक आकार चोक्कस होय छे, એટલે કે તેના આકારમાં ફેરફાર થતો નથી બરાબર, એના બે ભાગ થઈ જાય પણ તેના આકાર બદલાતો નથી, તેથી તે દઢ કહેવાય મિત્રો, દઢ એટલે મજબૂત કઠણ કહેવાય। આગળ જોઈએ આપણે રબર બેન્ડ વિશે શું માની શકો, શું ખેંચાણ આપીને તેના આકારમાં ફેરફાર કરી શકાય છે? હા, એને ખેંચીએ એટલે કે બાહ્ય બળ લગાવીએ તો એના આકારમાં ફેરફાર થઈ શકે છે, તેથી તેને ઘન પદાર્થ કહેવામાં આવે છે। બાહ્ય બળ નથી હોતું તો એના આકારમાં કોઈ પણ ફરક પડતો નથી, એટલા માટે તેને ઘન પદાર્થ કહે છે। બીજી વાત કરીએ, મીઠું અને ખાંડને જુદા જુદા આકારના પાત્રમાં ભરવાથી તેના આકાર બદલાઈ જાય છે બરાબર। મીઠું મિત્રો થેલીમાં ભરેલું હોય તો થેલી જેવો આકાર, એક ડબ્બામાં ભરેલું હોય બરાબર તો ડબ્બા જેવો આકાર ધરાવે છે, પરંતુ એના નાના નાના જે કણ છે, આપણે એ નાના નાના કણની વાત કરીએ તો એ મીઠાના અથવા તો ખાંડના નાના નાના કણ જે છે થેલીમાં હોય કે ડબ્બામાં હોય, એ કણનો આકાર કેવો હોય છે? ચોક્કસ આકાર હોય છે, મતલબ કે ઘન પદાર્થ તરીકે મીઠું અથવા તો ખાંડ બંને પોતાના કણનો આકાર જાળવી રાખે છે, તેથી તેને ઘન પદાર્થ કહેવાય છે। આગળ જોઈએ, વાદળી શું છે? તે ઘન પદાર્થ છે છતાં તેનું સંકોચન કરી શકાય, શા માટે? મિત્રો વાદળી એક એવો પદાર્થ છે બરાબર જેના વચ્ચે ખૂબ જ વધારે પ્રમાણમાં જગ્યા રહેલી છે, તો જ્યારે આપણે બાહ્ય બળ લગાવીએ છીએ તો તેનું સંકોચન થાય છે અને બાહ્ય બળ દૂર કરીએ તો પાછો મૂળ સ્થિતિમાં આવી જાય છે। એનો મતલબ કે બાહ્ય બળ લગાવ્યા સિવાય વાદળી સંકોચન પણ પામતી નથી અને આકાર પણ બદલતી નથી, એટલા માટે તેને ઘન પદાર્થ કહેવામાં આવે છે। આગળથી મિત્રો આગળની અવસ્થા આપણી પ્રવાહી અવસ્થા એટલે કે લિક્વિડ સ્ટેટ। નીચે દર્શાવેલી વસ્તુ આપણે ભેગી કરો, પાણી, ખોરાક રાંધવાનું તેલ, દૂધ, જ્યુસ અને ઠંડુ પીણું બરાબર, કોઈ પણ તમે લઈ શકો, ડ્યુ, પેપ્સી બરાબર। પ્રયોગશાળામાં માપન નળાકાર મદદની, અહીંયા જો મિત્રો મેઝરિંગ સિલિન્ડર બરાબર, એક એવું નળાકાર આવે કાચનું હોય, આર પર તમે જોઈ શકો એની ઉપર અંક લખેલા હોય, એને કહેવાય મેઝરિંગ સિલિન્ડર, એ લેવાનું છે અને આ પાત્રમાં 50 ml કદની નિશાની કરો, અહીંયા જે 50 ml હોય એટલું નિશાની કરવાની અને આ પ્રવાહીને ભોય તળિયા પર ઢોળી દેવાનું। જો મિત્રો એક આ રીતનું મેઝરિંગ સિલિન્ડર લેવાનું, એમાં આ પ્રકારના પદાર્થ બધા ભરવાના 50 ml જેટલા અને પછી એને સપાટી ઉપર જે પ્રયોગશાળાની જે સપાટી હોય પથ્થર તેની ઉપર આપણે ઢોળી દેવાનું, તો શું થશે? તો મિત્રો આ તમામ પ્રવાહી છે એ સપાટી ઉપર બધા ફેલાઈ જશે અને પોતાનો આકાર ચેન્જ કરી દેશે। તો ઢોળી દેવાથી શું થશે? તો એ જે તરલ છે બધું ભરેલું, આપણે સિલિન્ડરમાં ભરેલું તમામ તરલ આપણે ઢોળી દઈએ તો એ વહેવા લાગે છે, સપાટી ઉપર વહેવા લાગે છે, મતલબ કે તે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે। આગળ જોઈએ, કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈ જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરો, શું દરેક વખતે તેનું કદ સમાન રહે છે? તો જો મિત્રો જ્યારે 50 ml કદ લઈએ તો આ કદને, આ 50 ml જે વસ્તુ છે એને તમે ડબ્બામાં ભરો કે કોઈ પણ પ્રકારની પાઇપમાં ભરો કે થેલીમાં ભરો, ગમે એમાં ભરો, એનો કદ તો જે છે એ જ રહેશે, એના કદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, માત્ર તેનો આકાર બદલાય છે બરાબર। આગળ જોઈએ, શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહે છે? તો મિત્રો પ્રવાહીનો આકાર જે પાત્રમાં ભરીએ એ પ્રકારનો થઈ જાય, એટલે કે પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહેતો નથી, જુદા જુદા પાત્રમાં તે જુદો જુદો આકાર બતાવે છે। પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે સરળતાથી વહન પામે છે। તો મિત્રો પ્રવાહીને આપણે જ્યારે આ સિલિન્ડરમાં ભરી દીધું અને પછી એને જમીન ઉપર આપણે ઢોળી દીધું તે વહેવા લાગ્યું છે, મતલબ કે એ સરળતાથી વહન પામી શકે છે। આપણે જોઈ શકીએ છીએ કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતા નથી, જો મિત્રો આ છે પ્રવાહીની લાક્ષણિકતાઓ બરાબર, પ્રવાહીને નિશ્ચિત આકાર હોતા નથી, પરંતુ કદ કેવું હોય છે એનું એકદમ નિશ્ચિત હોય છે, આકાર નિશ્ચિત નથી હોતા પણ કદ તેનું નિશ્ચિત હોય છે। હવે તેને જે પાત્રમાં ભરવામાં આવે છે તેના જેવો આકાર ધારણ કરી લે બરાબર, ડબ્બામાં ભરીએ તો ડબ્બા જેવો, ગ્લાસમાં ભરીએ તો ગ્લાસમાં જેવો અને પાઇપમાં ભરીએ તો પાઇપ જેવો આકાર ધારણ કરી લે પ્રવાહી પદાર્થો। પ્રવાહીમાં વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે, એટલે મિત્રો કોઈ પણ જગ્યાએ તમે રેડો તો એ આગળ ઓટોમેટિક વહેવા લાગશે, તેથી તેનો આકાર બદલાય છે, એટલે જ પ્રવાહી સખત નહીં પણ તરલ છે। જો મિત્રો અહીંયા તમને કીધું છે કે ઘન પદાર્થ કેવો છે? દઢ છે, એકદમ સખત છે, પરંતુ પ્રવાહી પદાર્થ સખત નથી બરાબર, એ તરલ છે। હવે આપણે આગળ જોઈએ, મિત્રો આપણે આગળ જોઈએ આ પ્રવૃત્તિ 1.4 અને 1.5 માં આપણે જોયું કે ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થોનું
प्रवाही में प्रसरण संभवी सके छे। એટલે મિત્રો ઘન પદાર્થ એટલે KMnO4 ને આપણે જે પાણીમાં ઓગળે તેની વાત કરી છે, અને પ્રવાહીનું પ્રવાહીમાં પ્રસરણ એટલે મિત્રો પેલું શાહીનું ટીપું જે આપણે પાણીમાં રેડી દીધું એની વાત કરી છે। તો ઘન પદાર્થોનું પણ પ્રવાહીમાં પ્રસરણ થાય છે અને પ્રવાહીનું પણ પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે છે। વાતાવરણના વાયુઓ પાણીમાં પ્રસરણ પામીને ઓગળે છે, આ વાયુઓ ખાસ કરીને ઓક્સિજન। જો મિત્રો તમને ખબર હશે કે માછલી જે છે એ પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરે છે શ્વસન માટે, પાણીમાં જે ઓગળેલો દ્રાવ્ય ઓક્સિજન હોય એનો ઉપયોગ કરે છે। એનો મતલબ એવું થાય કે જે ઓક્સિજન વાયુ છે એ પાણીમાં પણ ભેગો થાય છે, પાણીમાં પણ પ્રસરણ પામે છે। અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓના અસ્તિત્વ માટે આવશ્યક છે। તો જો મિત્રો પાણીમાં ઓગળેલો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ જળચર પ્રાણીઓ તેમજ વનસ્પતિના અસ્તિત્વ માટે આવશ્યક છે। હવે કેટલીક વનસ્પતિ પાણીની અંદર પણ હોય છે અને એ વનસ્પતિઓને ખોરાક બનાવવા માટે મિત્રો CO2 કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશની જરૂર પડે। તો પાણીમાં ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ આ વનસ્પતિ ઉપયોગ કરે છે અને પોતાનો ખોરાક બનાવે છે, તેમજ માછલી જેવા જીવો છે એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાયુ જે છે એ પોતાને શ્વસન માટે ઉપયોગ કરે છે। દરેક સજીવને પોતાના અસ્તિત્વ માટે શ્વાસ લેવો જરૂરી બને છે। દરેક જળચર પ્રાણી પાણીમાં ઓગળેલ ઓક્સિજનનો શ્વાસ તરીકે ઉપયોગ લે છે। આ ઉપરથી આપણે નિષ્કર્ષ એટલે કે તારણ કાઢી શકીએ કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયનું પ્રસરણ પ્રવાહીમાં શક્ય બને છે। ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર મિત્રો વધારે હોય છે। અહીંયા જોઈએ કે ઘન અને પ્રવાહીનું પ્રસરણ, તો આપણે જે ખાંડનું પાણી ભરવાનું તેમાં ખાંડ ઓગળવાની, તો એને કહેવાય ઘનનું પ્રવાહીમાં પ્રસરણ। બીજું દૂધ હોય તેમાં આપણે પાણી ઉમેરીએ તો એને કહેવાય પ્રવાહીનું પ્રવાહીમાં પ્રસરણ। ત્રીજું છે વાયુ હોય એટલે કે ઓક્સિજન વાયુ, એને પાણીમાં ઓગળીએ તો પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાયુ બની જાય છે, એટલે જે આપણને સમુદ્રમાં જોવા મળતું હોય કે સમુદ્રના જે પાણીમાં જે છે એ ઓક્સિજન વાયુ ઓગળે છે, અને એ ઓક્સિજન ઓગળેલા ઓક્સિજન વાયુનો ઉપયોગ માછલીઓ પોતાના જીવન માટે પોતાના શ્વસન માટે કરે છે। આના પરથી કહી શકાય કે પ્રવાહી એક એવી અવસ્થા છે જેમાં ઘનનું, પ્રવાહીનું અને વાયુનું ત્રણેય અવસ્થાનું પ્રસરણ શક્ય બને છે। એવું શા માટે થાય છે કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો જે છે એ સ્વતંત્ર રૂપે ગતિ કરે છે। મિત્રો જે પ્રવાહીના કણ છે એ એકલો કણ પણ આગળ વધી શકે છે। ઘનની સાપેક્ષમાં એટલે કે ઘન પદાર્થ કરતાં પ્રવાહીના કણો વચ્ચે ખાલી જગ્યા વધારે હોય છે, એટલે કે ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો વધુ દળ ન હોવાથી છૂટાછવાયા હોય છે। મિત્રો ઘન પદાર્થમાં કણો કેવાય એકબીજાની નજીક હોય છે, આ કણો વચ્ચે જગ્યા ઓછી હોય છે, ત્યારે પ્રવાહીના કણો છૂટાછવાયા હોય છે અને તેમની વચ્ચે જગ્યા વધારે હોય છે। જો મિત્રો અહીંયા ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, તો ઘન અવસ્થામાં દરેક કણ એકબીજાની નજીક ખૂબ જ નજીક ગોઠવાયેલા છે, જગ્યા કેવી છે ખૂબ જ ઓછી, ત્યારે પ્રવાહી પદાર્થમાં કણો કેવા થોડા છૂટાછવાયા છે, ઘનની સરખામણીમાં વધારે જગ્યા છે એમની વચ્ચે, એટલે કે આના કરતાં કણો અહીંયા છૂટાછવાયા વધારે છે, ત્યારે વાયુ અવસ્થામાં કણો ખૂબ જ વધારે દૂર હોય છે, ખૂબ જ વધારે છૂટાછવાયા, અને તેમની વચ્ચે જગ્યા કેટલી ખૂબ જ વધારે આપણને જોવા મળે છે। આગળ જોઈએ મિત્રો વાયુ અવસ્થા, તમે જ્યારે ગેસના ફુગ્ગાવાળાને જોયો હશે કે જે ગેસના એક જ સિલિન્ડરમાંથી ઘણા બધા ફુગ્ગા ભરે છે, ઘણા બધા ફુગ્ગામાં ગેસ ભરે છે, તેને પૂછીને જાણો કે સિલિન્ડરથી કેટલા ફુગ્ગા ભરે છે અને તેને પૂછો કે સિલિન્ડરમાં કયો ગેસ છે। મિત્રો સૌથી વધારે હલકો ગેસ છે હિલિયમ, બરાબર, તો હલકો ગેસ છે એટલે સરળતાથી ફુગ્ગો પણ હવામાં ઉડી શકે, અને બીજો છે નાઇટ્રોજન, તો એ ફુગ્ગામાં જે ભરે છે કાં તો હિલિયમ વાયુ હોઈ શકે કાં તો પછી નાઇટ્રોજન વાયુ હોઈ શકે, આ બંનેમાંથી કોઈ પણ એક વાયુ એ ફુગ્ગામાં ભરાતો હોય છે। હવે મિત્રો એક જ ગેસના સિલિન્ડરમાંથી ઘણા બધા ફુગ્ગા ભરી શકાય છે, એનું કારણ એટલે છે કે સિલિન્ડરમાં જે ગેસ હોય છે એ લિક્વિડ પ્રવાહી સ્વરૂપે હોય છે અને જ્યારે બહાર કાઢીએ છીએ તો એ વાયુ સ્વરૂપે થાય છે। આમ જ્યારે સૌ પ્રથમમાં જે વાયુ સ્વરૂપે હોય છે એને ખૂબ જ વધારે દબાણ આપીને એને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે અને પછી તેને બોટલની અંદર ફિટ કરવામાં આવે છે। આમ વાયુ અવસ્થામાંથી તેને દબાણ આપીને તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરીને સિલિન્ડરમાં ભરવામાં આવે છે। હવે જ્યારે તે પાછો નીકળે છે તો પાછો એ પ્રવાહી અવસ્થામાં પાછું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે। હવે આગળ જોઈએ આપણે 100 ml 3 સિરિંજ લો અને તેના શીર્ષ એટલે કે આગળના ભાગને રબરના બૂચથી બંધ કરો, દરેક સિરિંજના પિસ્ટનને
दूर करो। प्रथम सीरीज में हवा रहेवा दो, बीजी सीरीज में पानी और तीजी सीरीज में चौकना टुकड़ा भरो। आ रीते मित्रों अपने त्रण सीरीज लेवा छे, एक में हवा भरवानी लखो छो हवा, बीजा में पानी और तीजा में चौकना टुकड़ा अथवा चौक, बराबर। तो मित्रों जो पहला पिस्टन में जयरे हवा भरीशू तो तमने खबर छे हवाना दरेक कण वच्चे जगह के एकदम वधारे होय छे, एटले पिस्टन ने आपणे सरळताथी दबावी शकीशुं, बराबर। बीजी बात करिए पाणी, के ज्यारे आ जग्याए आपणे पाणी भरीशुं तो पाणीना प्रवाहीना जे कण छे एमनी वच्चे खूब ओछी जग्या छे, परंतु मित्रों थोड़ी घणी जग्या तो छे ज, एने कारणे पिस्टन ने आपणे थोड़ो दबावी शकीशुं, बराबर। पहला वात करिए तो हवामां आपणे छेक आटला सुधी लावी शकीए छीए अने पाणीमां आपणे लगभग अर्धा सुधी राखीए, बराबर, समझवा माटे। परंतु जयरे मित्रों आम चौकनो टुकड़ो चौक भरीए छे एटले के घन पदार्थ, तो एमने वच्चे जग्या एकदम नहिवत होय छे, बराबर। तो तेथी प्रसरण खूबज ओछू जोवा मळशे। परथी मित्रों एक बाबत समझाय कि जेनी वच्चे जग्या वधारे छे एनुं संकोचन वधारे करी शकाय, जेनी वच्चे जग्या ओछी छे जेनुं संकोचन सौथी ओछू थाय छे, बराबर। तो आमांथी वायु अवस्था छे, वायु अवस्था एनुं संकोचन सौथी वधारे थाय छे અને ઘણ અવસ્થાનું સંકોચન સૌથી ઓછું થાય છે। આપણે જોયું કે ઘણ તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન કેવું થાય છે, વધારે થાય છે, કારણ કે વાયુ પદાર્થના જે કણ છે એમની વચ્ચે જગ્યા વધારે હોય છે। આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, એટલે કે એનું ફૂલ ફોર્મ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ LPG। મિત્રો એક માર્ક્સમાં પૂછાય છે LPGનું પૂરું નામ જણાવો, તો કહેવાય લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, અથવા તો હોસ્પિટલોમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકુચિત વાયુ હોય છે। એટલે મિત્રો હોસ્પિટલમાં જે ઓક્સિજનના બોટલ તમે જોયા હશે કોઈ દર્દી માટે લાવવામાં આવે, બરાબર, તો એ ઓક્સિજનમાં કંઈ વાયુ સ્વરૂપે ઓક્સિજન નથી હોતો, પરંતુ પ્રવાહી સ્વરૂપે હોય છે। એનું કારણ તો મિત્રો પ્રવાહી સ્વરૂપને સંગ્રહ કરવો સરળ બને છે, વાયુ સ્વરૂપને જો સંગ્રહ કરવો હોય તો પાત્ર કેવું જોઈએ, એકદમ મોટું જોઈએ, કારણ કે વાયુ પદાર્થ જગ્યા વધારે રોકે છે, એની સરખામણીમાં પ્રવાહી પદાર્થ જગ્યા ઓછી રોકે છે। એટલે જે ગેસ છે ઓક્સિજન ગેસ એને વાયુ સ્વરૂપમાં નહીં પરંતુ પ્રવાહી સ્વરૂપમાં હોસ્પિટલોમાં સંગ્રહ કરવામાં આવે છે। આજકાલ વાહનોમાં ઈંધન તરીકે સંકુચિત કુદરતી વાયુ, એટલે કે કમ્પ્રેસ્ડ એટલે દબાવેલો નેચરલ એટલે કુદરતી ગેસ એટલે વાયુ, બરાબર, એને કહેવાય કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG નો ઉપયોગ થાય છે। સંકોચનીયતાના પ્રમાણમાં વધુ હોવાના કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ અથવા તો સિલિન્ડરમાં સંકોચિત કરવા માટે સંકોચિત કરી શકાય છે અને આસાનીથી એક સ્થળથી બીજી સ્થળે લઈ જઈ શકાય છે। હવે જુઓ મિત્રો અહીંયા વાત કરીએ કે 1 કિલોગ્રામ પાણી અને 1 કિલોગ્રામ ગેસ એટલે કે વાયુ, બરાબર, આ બંનેમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું કયું સરળ બને, પાણી કે ગેસ? તો મિત્રો આપણે કહીશું પાણી, અને તમારો જવાબ સાચો છે, કારણ કે ગેસ 1 કિલો લઈ જવો હોય તો એનું કદ ખૂબ જ વધારે હશે, બરાબર, જ્યારે પાણીનું કદ 1000 ml જેટલું હશે, એટલે આને સંગ્રહ કરવો અને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવો સરળ બને છે, જ્યારે ગેસને લઈ જવો સરળ બનતો નથી। મિત્રો આ પ્રશ્ન ઉદ્ભવે નહીં એટલા માટે ગેસને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરીને બોટલમાં ભરવામાં આવે છે, જેથી તેનું સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય। આપણી નાસિકાઓના છિદ્રો સુધી પહોંચી શકતી સોડમ એટલે કે સુગંધને કારણે ઘરમાં કોઈ પણ વાનગી બનતી હોય તો એ આપણે ઘરમાં પ્રવેશ કર્યા સિવાય જ જાણી શકીએ છીએ કે ઘરમાં તેની રસોઈ થઈ રહી છે। મિત્રો એનું કારણ છે સોડમ, કે સુગંધ જે હોય પ્રવાહી વાયુ અવસ્થામાં જે કણો હોય એ સૌથી વધારે ગતિશીલ હોય છે પણ સરળતાથી આપણા નાક સુધી પહોંચે છે। આ સોડમ આપણા સુધી કેવી રીતે પહોંચે છે? ખોરાકની સોડમના કણો હવામાં ભળી જાય છે અને હવામાં ફેલાઈને રસોઈ ઘરથી આપણા સુધી પહોંચે છે। આ સોડમ કણો હજી વધુ દૂર પણ જઈ શકે છે, રાંધેલા ગરમ ખોરાકની સોડમ આપણી પાસે થોડી જ ક્ષણોમાં પહોંચે છે, તેની ઘન તેમજ પ્રવાહીના કણોમાં પ્રસરણ સાથે સરખામણી કરો તો કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓના અન્ય વાયુઓના પ્રસરણ કરતાં ખૂબ જ ઝડપ વધારે હોય છે। એટલે કહેવાનો મતલબ એટલો મિત્રો, ત્યાં જો જેના કણો છૂટા છવાયા હોય છે એમાં પ્રસરણનો દર ખૂબ જ વધારે હોય છે, તો સૌથી વધારે પ્રસરણનો દર શેમાં હોય છે? તો કે વાયુ અવસ્થામાં, એનાથી ઓછો પ્રવાહીમાં અને સૌથી ઓછો ઘન અવસ્થામાં આપણને જોવા મળે છે।
કે વાયુ અવસ્થાના કણો સરળતાથી દૂર દૂર સુધી જઈ શકે છે. પ્રવાહીમાં અવસ્થા એના પછીનો ક્રમ આવે, જ્યારે ઘન અવસ્થાના કણો એ ખૂબ જ દૂર જઈ શકતા નથી. એટલે કે સૌથી ઓછું પ્રસરણ ઘનમાં જોવા મળે છે, સૌથી વધારે પ્રસરણ આપણે વાયુ અવસ્થામાં જોવા મળે છે. આગળ જોઈએ, વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત હોય છે અને વધારે અનિયમિત ગતિ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડાય છે, અથડામણ અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. જો મિત્રો, જે પાત્રમાં વાયુ ભરવામાં આવે એની તમામ દિવાલ ઉપર વાયુનું દબાણ આપણને અનુભવાય છે. તો આપણને એક પ્રશ્ન અહીંયાથી ઉદ્ભવવો જોઈએ કે જે ગેસના સિલિન્ડરના જે બોટલ હોય છે મિત્રો, એ હંમેશા રાઉન્ડ શેપમાં જ કેમ હોય છે? બરાબર, આ પ્રકારના તમે જોયા હશે. તો એટલા માટે કે જ્યારે વાયુ પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે તેનું દબાણ ખૂબ જ વધારે હોય છે. અને વધારે દબાણને કારણે જો એ બોટલ ચોરસ હશે તો એની ધાર એટલે કે જે જોઈન્ટ હશે તેના પર દબાણ લાગે તો જોઈન્ટ તૂટી શકે છે. એટલા માટે એને ચોરસ ના બનાવતા આખો રાઉન્ડ શેપ એટલે કે ગોળ લંબગોળ આકારમાં આપણને બનાવવામાં આવે છે, જેથી કારણે કે જે દબાણ હોય એ ચારે બાજુ વહેંચાઈ જાય છે અને બોટલને કોઈ નુકસાન પહોંચતું નથી. હવે મિત્રો, આપણે શીખેલી બાબત પરથી થોડા પ્રશ્નો છે તે જોઈએ કે પદાર્થના પ્રતિ એકમ દળના કદના દળને તેની ઘનતા કહે છે, એટલે ઘનતા બરાબર દળના છેદમાં કદ. હવે મિત્રો, આગળ જોઈએ કે નીચેનાઓને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો મિત્રો જુઓ, અહીંયા ઘન પદાર્થ તરીકે ઘણા વસ્તુ આપેલી છે, લોખંડ છે, ચોક છે. તો એમાં લોખંડના કણો એકબીજાને ખૂબ જ નજીક ગોઠવેલે, એટલે સૌથી વધારે ઘનતા લોખંડની. ત્યારબાદ મિત્રો બીજો નંબર આવશે ચોકના કણો, તે પણ ઘન પદાર્થ છે કારણ કે તેમના વચ્ચે કણોની જે સ્પેસ હોય તે કેવી હોય છે? ઓછી હોય છે. ત્યારબાદ છે મિત્રો મધ, મધની ઘનતા ત્રીજા ક્રમે આવશે. ત્યારબાદ છે પાણી, ત્યારબાદ મિત્રો આવશે રૂ, પછી ધુમાડો અને છેલ્લે આવશે હવા. હવે આપણે આગળ જોઈએ બીજો પ્રશ્ન, પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતો ફેરફાર કોષ્ટક સ્વરૂપે દર્શાવો. મિત્રો સખતાઈ છે, મજબૂતાઈ, તો સૌથી વધારે સખત પદાર્થ કયો હોય છે? ઘન પદાર્થ. સંકોચનીયતા, સંકોચન કોણ પામી શકે? તો મિત્રો વાદળી છે, રૂ વગર આના જેવા જે ઘન પદાર્થ છે એ સંકોચનીયતાનો ગુણધર્મ ધરાવે છે. તેમજ પ્રવાહી પદાર્થો, તમામ પ્રવાહી પદાર્થો સંકોચનીયતા અનુભવે છે. તરલતા, તો મિત્રો પ્રવાહી પદાર્થો તમામને તરલનો ગુણધર્મ હોય છે. પાત્રમાં વાયુને ભરવો, તો અહીંયા જે વાયુ પદાર્થ છે એને આપણે સિલિન્ડરમાં ભરી શકીએ છીએ, એટલે કે પાત્રમાં આપણે વાયુને ભરી શકીએ છીએ. ત્યારબાદ તેનો આકાર, મિત્રો પ્રવાહી પદાર્થ પોતાનો આકાર બદલી શકે છે. તેમજ ગતિજ ઉર્જા, તો ગતિ ઉર્જા જે શબ્દ છે એ ગતિ સાથે સંકળાયેલો છે, તાપમાન વધતા ગતિજ ઉર્જા વધી શકે છે. આગળ છે ઘનતા, તો મિત્રો જે પદાર્થના કણો વચ્ચે જગ્યા ઓછી હોય તેની ઘનતા વધારે, અને જે પદાર્થના કણો વચ્ચે જગ્યા ખૂબ જ નહિવત જોવા મળે તેની ઘનતા સૌથી વધારે હોય છે. પ્રશ્ન છે કારણ દર્શાવો. વાયુને જે પાત્રમાં રાખવામાં આવે છે તે સમગ્ર પાત્રને પૂરેપૂરો ભરી દે છે, કારણ કે મિત્રો વાયુના જે કણો છે એ ખૂબ જ અસ્તવ્યસ્ત અને ખૂબ જ ઝડપથી ગતિ કરે છે, તેથી તે પાત્રની સમગ્ર દિવાલોને સ્પર્શ કરે છે અને સમગ્ર પાત્રને ભરી દે છે. બીજું છે, વાયુ એ પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. તો જ્યારે પણ મિત્રો વાયુ પદાર્થને આપણે પ્રવાહીમાં રૂપાંતર કરીને સિલિન્ડરમાં ભરીએ છીએ, તો એ જ વાયુ પદાર્થ બધી જ દિવાલોને એટલે કે આજુબાજુની તમામ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે, અથવા તો તેને માત્ર વાયુ સ્વરૂપે પણ જો તમે ભરો તો પણ એ આજુબાજુની તમામ દિવાલો ઉપર દબાણ લગાવે છે, કારણ કે વાયુના કણો ખૂબ જ હલકા હોય છે અને ઉપર નીચે આજુબાજુ તમામ પ્રકારની જે સ્પેસ રહેલી હોય છે એમાં દબાણ ઉત્પન્ન કરે છે. આગળ છે લાકડાનું ટેબલ ઘન પદાર્થ છે. તો મિત્રો લાકડાના ટેબલનો આકાર ચોક્કસ છે, તેનું આપણે દબાવીને તેનું સંકોચન કરી શકતા નથી, એટલા માટે કહી શકાય કે લાકડાનું ટેબલ એ ઘન પદાર્થ છે. આગળ છે આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ એક લાકડાના ટુકડામાં આવી જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટે રમતના ચેમ્પિયન થવું પડશે. એનું કારણ એવું છે કે જે હવા છે એમાં ખૂબ જ વધારે સ્પેસ હોય છે, એટલે કે હવાના કણો ખૂબ જ અસ્તવ્યસ્ત હોય છે, તો એ હવાના કણોની અંદર આપણો હાથ સરળતાથી ભળી જાય છે, ભેગો થઈ જાય છે, એટલે કે પ્રસરણ પામી શકે છે. પરંતુ લાકડાના જે ટુકડાના જે કણો છે એમાં વધારે સ્પેસ હોતી નથી, તેથી આપણો હાથ તેમાં પ્રસરણ પામી શકતો નથી. આગળ છે સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા
ઓછી હોય છે, પરંતુ તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે. દર્શાવો કે આવું શા માટે બન્યું. મિત્રો, પ્રવાહી પદાર્થમાં સ્પેસ વધારે હોય છે, એના કણો વચ્ચે જગ્યા વધારે હોય છે, એટલે તેની ઘનતા ઊંચી હોય છે. જ્યારે ઘન પદાર્થો જે હોય છે એ ઘન પદાર્થોમાં કણો વચ્ચે જગ્યા એકદમ નહિવત હોય છે, એટલે એની ઘનતા વધારે હોય છે. હવે વાત કરીએ આપણે બરફને, તો બરફ પ્રવાહી હોય છે તો એની ઘનતા ઓછી હોય છે, પરંતુ એ ઘન સ્વરૂપમાં થાય છે છતાં પણ એ પાણીની ઉપર તરે છે. મિત્રો, જો પાણી ભરેલું હોય તો એની ઉપર બરફનો ટુકડો તર્યા કરે છે. તો એ બાબત આપણે સમજીએ કે જે પાણીના જે કણો હોય છે એની વચ્ચે એટલી બધી સ્પેસ હોતી નથી જેટલી સ્પેસ બરફના ટુકડાની વચ્ચે હોય છે. કોઈ પણ મિત્રો બરફનો ટુકડો લેશો તમે તો એની વચ્ચે આપણને પોલાણ જોવા મળશે. એ પોલાણને કારણે બરફનો ટુકડો પાણીની ઉપર તરે છે અને બરફના ટુકડાની ઘનતાને આપણે ઓછી કહી શકીએ. બરફના ટુકડાનું કદ વધારે પરંતુ તેનું દળ કેવું હોય છે? ઓછું હોય છે, માટે પાણી ઉપર બરફનો ટુકડો તરે છે. તો અહીંયા સુધી આપણે મિત્રો રાખીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે કે દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે, અને બીજો ભાગ જોઈશું કે દબાણના ફેરફારની દ્રવ્ય ઉપર થતી અસર, વિવિધ અવસ્થાઓ ઉપર દબાણના ફેરફારની થતી અસર. નેક્સ્ટ વિડીયો તમારે જોવો હોય તો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો.